રાજુલાની સંઘવી કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ તકે નગરપાલિકાના અનેક સદસ્યશ્રીઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પ્રવર્તમાન પ્રમુખ સહિતના અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા. રાજુલાની શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું. ઉપરોક્ત કાર્યક્રમમાં રાજુલા નગરપાલિકાના નવા નિમાયેલા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહેલા હતા. સાથે પાલિકા પ્રમુખ મીનાબેન વાઘેલા અને શિક્ષણ સમિતિના ચેરમેન વિમળાબેન, પાણી પુરવઠા સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન, મહિલા કોલેજના પ્રાધ્યાપકોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સમારંભમાં સેક્રેટરી બાલકૃષ્ણ ત્રિવેદી તેમજ કેમ્પસ ડાયરેક્ટર રવિભાઈ વ્યાસ દ્વારા ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખનું પુષ્પગુચ્છ તેમજ શાબ્દિક શબ્દો વડે સ્વાગત કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમ નગરપાલિકાના સભ્ય ઘનશ્યામભાઈ લાખણોત્રા, ઘનશ્યામભાઈ વાઘ, દીપકભાઈ ઠક્કર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સાવલિયા, કારોબારી સમિતિના અમિતભાઈ જોશી, રમેશભાઈ કાતરિયા, વિનુભાઈ પરમાર, રમજાનભાઈ કુરેશી, પ્રવીણભાઈ વાઘેલા, જયેશભાઈ દવે જેવી વિશેષ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આયોજિત થયેલો હતો. કોલેજના આચાર્ય રીટાબેન રાવળ દ્વારા હરિયાળી ક્રાંતિના નેમને સિદ્ધ કરવાના આશય સાથે આ કાર્યક્રમ આયોજિત થયો છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શબાનાબેન જાલોરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલું હતું. આજના કાર્યક્રમમાં સરકારશ્રીના તમામ નિયમો, માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને કાર્યક્રમનું આયોજન થયું. આ કોલેજમાં 100 જેટલા વૃક્ષો વાવવાનો આ કોલેજના સ્ટાફ દ્વારા અને ટ્રસ્ટીઓ દ્વારા નિર્ધાર વ્યક્ત કરવામાં આવેલો હતો. હું ભાવના ગોસ્વામી, ચીફ ઓફિસર રાજુલા નગરપાલિકા. હું હમણાં જ અહીંયા નિયુક્ત થઈ છું અને સંઘવી કોલેજમાં હું વૃક્ષારોપણ કાર્યક્રમ માટે આવી છું અને ખૂબ જ ખુશીની વાત છે કે લોકો સાથે મળીને વૃક્ષારોપણ કરીએ, શહેરને ગ્રીન બનાવીએ અને કચરા મુક્ત બનાવીએ. થોડો ઘણો પ્રશ્ન છે જે રોડના કામો છે, સફાઈના કામો છે, જેના ઉપર ધ્યાન આપવું વિશેષ જરૂરી છે. રાજુલા નગરપાલિકાના તમામ નગરજનોને હું અપીલ કરું છું કે આ કાર્યમાં સૌ મને સાથ અને સહકાર આપશો, જેથી કરીને રાજુલા સિટીને પણ આપણે એક સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ સિટી બનાવી શકીએ. થેન્ક યુ.